આપના જે 55 નેતાઓ સ્ટુડન્ટ લીડર્સ અને બધા અત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે, એમની જામીન અરજીની સુનાવણી ગઈકાલે પૂરી થઈ. એ અરજીની સુનાવણી પછી આજે કોર્ટે ઓર્ડર રિઝર્વ રાખેલો અને અત્યારે કોર્ટે ડિક્લેર કર્યું છે કે બધાને જામીન ગ્રાન્ટ કર્યા છે. કન્ડિશન્સ જે બીજા ઓર્ડર્સમાં મૂકી છે લગભગ એ જ હશે, ખાલી આમાં ગઈકાલે સરકારી વકીલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાતમાં ગાંધીનગરમાં અત્યારે વાઇબ્રન્ટ સમિટ છે અને આમાં જો ખલેલ ઊભી થઈ શકે, આંદોલન થાય તો, એટલે ગાંધીનગર કોર્પોરેશન હદથી બહાર રાખવા માટે એમને રજૂઆત કરી હતી. હવે ઓર્ડરમાં છે કે નહીં એ મારે જોવું પડશે, એ જોયા પછી જ ખબર પડશે. સર, કાયદા નિષ્ણાત તરીકે આપ સમગ્ર આ જે ઘટનાક્રમ છે વિલંબિત એવું લાગે છે આપને કે વિલંબ થયો જામીનમાં? તો જો એમાં વસ્તુ એવી છે કે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા હતા ત્યાં આવેદનપત્ર આપવા ગયા હતા કમલમ ખાતે, કારણ કે આ જે પેપર લીક કાંડ થયું એમાં લાખો આપણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને યુવાનોનું ભવિષ્ય ખરાબ થાય છે, એટલે પેપર લીક કાંડના સામે જ્યારે આવેદન આપવા ગયા ત્યાં આ ઇન્સિડન્ટ બન્યો. ઇન્સિડન્ટ બન્યા પછી એક ખોટી અને ટોટલી ખરાબ રીતેની ફરિયાદ એમને એમના કાર્યકર્તા પાસેથી કરાવડાવી. ઈશુદાનભાઈ સામે પણ ખોટા એલિગેશન્સ કરાવડાયા, એમાં પણ આઈઓની એફિડેવિટમાં કોઈ પણ એવા પુરાવા આવ્યા નથી કે આપણે આઈઓએ પ્રોહિબિશનની કલમે લગાવી નથી, કારણ કે એમને ખ્યાલ છે કે પ્રોહિબિશનની કલમ તો જ લાગી શકે જો પ્રોહિબિશનનો ગુનાનો ભંગ થયો હોય તો. એટલે એ બધું જોતાં ગઈકાલે રજૂઆત કરવામાં આવી કે સાહેબ ફરિયાદ જે છે એને 100% સદન સાચી છે એવું માની શકાય નહીં, કારણ કે એમાં ખોટી રીતે પણ વસ્તુઓની એલિગેશન કરવામાં આવી છે એ વસ્તુ. અને બીજું કે એક પોલિટિકલ એક્ટિવિસ્ટનું કામ છે કે તમે જ્યારે ગુજરાતમાં તમે પોલિટિકલ એક્ટિવિસ્ટ છો તો તમે જ્યાં સર્વ કરતા હો તમારા લોકો માટે તમારે અવાજ ઉઠાવવી પડે, અને અવાજ ઉઠાવવાના જુદા જુદા પ્લેટફોર્મ હોઈ શકે. એમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એ દિવસે કમલમનો પ્લેટફોર્મ દેખાયો કે એ પણ એક રૂલિંગ પાર્ટીની જગ્યા છે. પાટીલ સાહેબે ઘણીવાર લોકોને ત્યાં બોલાવે છે, મળે છે, સોમવાર મંગળવાર એમનું ત્યાં પ્રોગ્રામ હોય છે લોકોને મળવાનું. એટલે આવેદન આપવા ગયા હતા અને આવેદન આપવા ગયા એમાં ઇન્સિડન્ટ બન્યું. તો આપની દલીલ શું રહી છે અને છેલ્લે ફાઇનલી પૂછું છું કે આદેશ શું રહ્યો? બેલ ગ્રાન્ટ કરી છે. 55 જણા બાકી હતા, એમની ગ્રાન્ટ થઈ ગઈ છે આજે, અને કન્ડિશન્સ જે છે એ ફોલો થશે. કન્ડિશન શું છે? બીજી મેટર્સમાં જે કન્ડિશન આપી છે એમાં લેડીઝમાં એવું હતું કે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની હદમાં ના આવું, પણ આમાં ગઈકાલે હવે રિક્વેસ્ટ કરી છે સરકારી વકીલે કે કોર્પોરેશન લિમિટ્સની વાત કરી છે. તો કોર્ટે એ વસ્તુ જોઈ કે એક કે બે આરોપી જ છે જે ગાંધીનગર કોર્પોરેશન લિમિટની અંદરના છે, બાકી બધા બહારના હતા. એટલે લગભગ કોર્ટ કન્સિડર કરશે એવું ગઈકાલે કોર્ટે ઇન્ડિકેશન આપેલું, પણ અત્યારે કંઈ ઓર્ડર આવે. 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.